ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. રાણપુર વધી રહેલી કોરોના મહામારીને લઈને ધંધુકા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે બોટાદ જિલ્લાના રાણપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી ઓક્સિજનની બોટલો, રેગ્યુલેટર, હેન્ડગ્લોઝ, ઓક્સિમીટર સહિતની જરૂરી વસ્તુઓ ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવવાની જાહેરાત કરી હતી. હાલ દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે કોરોના પોઝિટિવ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાણપુરના તમામ દવાખાનાઓ દર્દીઓથી હાઉસફુલ છે. ત્યારે ધંધુકા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી હતી. સરકારી હોસ્પિટલમાં ખૂટતી વસ્તુઓની માહિતી મેળવી હતી. હાલ રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજનની ખાસ જરૂર હોય હાલ રાણપુર સરકારી દવાખાનામાં ઓક્સિજનની 8 બોટલો વચ્ચે એક રેગ્યુલેટર છે. ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે ઓક્સિજનની બોટલો, રેગ્યુલેટર, હેન્ડગ્લોઝ, ઓક્સિમીટર સહિતની જરૂરી વસ્તુઓ ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવવાની જાહેરાત કરી હતી. તેમજ રાણપુર સરકારી દવાખાનામાં હાલ કમ્પાઉન્ડમાં ગંદકી દૂર કરવાની તેમજ કોવિડ હોસ્પિટલ માટે શું વ્યવસ્થા છે અને શું વ્યવસ્થા થઈ શકે તે માટે જરૂરી માહિતી મેળવી હતી. તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તબિયત જાણી હતી. આ સમયે રાણપુર ગ્રામ પંચાયત મહામારીના સમયમાં રાણપુર સીએચસી સેન્ટરે મેં રૂબરૂ મુલાકાત લીધી. હોસ્પિટલની સાફ વ્યવસ્થા અને ડૉક્ટરને શું જરૂરિયાત છે, કારણ કે ટૂંક સમયમાં હું મારી ગ્રાન્ટમાંથી જે રકમ ફાળવવાનો છું તો હોસ્પિટલોની જે જરૂરિયાત છે એ મુજબની ગ્રાન્ટ ફાળવાય એના માટે મેડિકલ ઓફિસરને મળી અને એમની જરૂરિયાત મુજબની વાતચીત કરી અને હોસ્પિટલની આવતા સમયમાં કોવિડ માટે સેન્ટર ચાલુ કરવામાં શું વ્યવસ્થા છે અને શું થઈ શકે છે એના માટેનો તાગ મેળવ્યો. આજે મેં રૂબરૂ મુલાકાત લીધી. મેડિકલ ઓફિસરને રજૂઆત એવી છે કે અમને ઓક્સિજન સિલિન્ડર ફ્લો મીટર સાથે ફાળવવામાં આવે અને જે હું આવતીકાલે મારી ગ્રાન્ટ જે હું ફાળવવાનો છું એમાં એમની માગણી મુજબના ઓક્સિજન સિલિન્ડર ફ્લો મીટર અને હેન્ડ ગ્લોવ્સ ઓક્સિમીટર આ તમામ ગ્રાન્ટ હું ફાળવવાનો. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.